શ્રુતિ શહેરના વેસુસુડા ભવન નજીક આગમ માર્કેટની બાજુમાં આવેલ શોભના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કારમાં વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહેલા એક વ્યક્તિને પોલીસે દબોચી લીધો હતો, જ્યારે ભાગી છૂટેલા અન્ય બેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી બે કાર અને દારૂનો જથ્થો મળીને કુલ રૂપિયા 8,42,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. વરાછામાં પાલિકાની ટીમ ઉપર હુમલો. શ્રુતિ શહેરના વરાછા વિસ્તારમાં પાલિકાના વરાછા ઝોન એના કર્મચારી મેલેરિયાના જંતુ શોધવાની કામગીરી કરવા જતા સ્થાનિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ઉમરા પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે સુરત શહેરના વેસુસુડા ભવન નજીક આર્ગમ માર્કેટની બાજુમાં આવેલી શોભના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન કારમાં દારૂનું કાર્ટિંગ કરતા આરોપી ઘનશ્યામ ઉર્ફે પિન્ટુ દાનુભાઈ મોકાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તે સ્થળ પરથી ગેરકાયદેસર વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની દારૂની બોટલ ઇન્ડિકા સહિત બે કાર મળીને કુલ રૂપિયા 8,42,000 મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઉપરાંત પોલીસે ભાગી છૂટેલા અન્ય બે બુટલેકર અડાછણમાં રહેતા મયુર રાઠોડ એમ જ વાપી ખાતે રહેતા કિરણ હળપતિને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરીને બંનેને પકડવા માટે ચક્રગતિમાન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાતો હોય છે, ત્યારે સુરત શહેરમાં વધુ એક વખત ઉમરા પોલીસે દારૂનું કાર્ટિંગ કરી રહેલા એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.